ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો ને ચાલો આપણે મિત્રો હવે આજે બ્લેકબકની શરૂઆત કરવાની છે અને બાળકો બ્લેકબકમાં આપણે યુનિટ વન ટુ ફોર અને ફાઇવ બરાબર આટલા કમ્પ્લીટ કરેલા છે હવે મિત્રો યુનિટ થ્રી છે એમાં તમારે બે કે ત્રણ ચોક્સ આપેલા છે અને પછી સૌથી છેલ્લે લેક સ્ટોરી આપેલી છે તો એવું કંઈક આપણે યુનિટ થ્રીમાં ભણવાનું છે અને યુનિટ થ્રીનું આપણું નામ છે સ્ટોરી ટાઈમ બરાબર કે જેમાં તમને નાની નાની એવી સ્ટોરી આપેલી છે તો આપણે યુનિટ થ્રીની શરૂઆત કરીએ બરાબર મિત્રો તમારી પાસે બ્લેકબકની ટેક્સ્ટબુક હોય તો એ તમે ખોલી રાખજો તમારી સાથે જ તમારી સામે અને તમે પેન્સિલ પણ હાથમાં લઈ લેજો કારણ કે જે કંઈ પણ હાર્ડવર્ડ હશે એ તમારે એમાં નોટ કરતા જવા પડશે બ્લેકબોકના આપણે એકથી દસ યુનિટ મિત્રો ધોરણ નવમાં કરવાના છે આપણે આ વાત પહેલાં જ થઈ ગયેલી છે તો હવે જે બાકી રહેલા યુનિટ છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત કરીશું તો યુનિટ થ્રી જે બાકી છે એ ચાલો એમાં સૌથી પહેલાં તો ઉપર તમને જો ટાઈટલ સરસ મજાનું આપેલું જ છે યુનિટ રીડ થ્રી એટલે કે ત્રીજું યુનિટ આપણું એનું નામ છે સ્ટોરી ટાઈમ એટલે કે વાર્તાનો જે કાંઈ સમય છે એ અને આમાં સરસ મજાની વાર્તાઓ જ આપેલી છે નાની નાની તમને હવે મિત્રો તમને અહીંયા દેખાઈ રહ્યું છે કે એક તમને કૂતરાનું ચિત્ર દેખાય છે ડોગ બરાબર કૂતરો હવે એમાં એક મોટો છે અને એક નાનો છે બરાબર એકના હાથમાં માઈક છે તો અહીંયા તમને એક નાનો એવો સરસ મજાનો જોક્સ આપેલો છે તો આપણે જોક્સ જોઈએ કે અ સ્મોલ ટોકિંગ ડોગ વોઝ અ બિગ સક્સેસ સ્મોલ ટોકિંગ ડોગ એટલે કે ટોકિંગ એટલે બોલતો અને સ્મોલ એટલે નાનો કે ભાઈ એક નાનો એવો કૂતરો એ બહુ કેવો હતો તો વાતુડિયો હતો બરાબર અને એ શું કરતો હતો તો બિગ સક્સેસ કે એને એમાં બહુ મોટી એવી સફળતા મળેલી હતી કઈ વાતમાં મળેલી હતી કે વેન ઈટ કેમ ટુ અ થિયેટર એટલે કે એ બહુ બોલકો હતો ને એટલે થિયેટરમાં એને બહુ સારી એવી સફળતા મળેલી હતી મતલબ કે એના લોકો બહુ વખાણ કરતા બહુ એની પ્રશંસા કરતા હવે જો મિત્રો આમાં જોક્સ છે બરાબર એટલે તમને હસવું આવશે અને આમાં બહુ કંઈ મગજ ચલાવવાનો હોય નહીં બરાબર હવે જો કંઈ કૂતરો છે એ કંઈ થિયેટરમાં પરફોર્મન્સ આપવા તો ના જ જાતો હોય બરાબર પણ આપણે જોક્સ કરી છીએ તો જોક્સમાં કંઈ એવો મગજ ન ચલાવતા હોય જો શું કહે છે કે ઇટ ટોલ્ડ જોક્સ સેંગ સોંગ્સ એન્ડ ડીડ અ લોટ ઓફ અધર ફની આઈટમ્સ ઓન ધ સ્ટેજ હવે આ કૂતરો છે એ શું કરતો હતો સ્ટેજ ઉપર તો જોક્સ કરતો હતો પછી સેંગ સોંગ ગીત ગાતો હતો અને બીજી કેટલી બધી લોટ્સ ઓફ ફની આઈટમ બરાબર ને એવી એવું એવું બધું કરતો હતો કે જેથી કરીને લોકો છે એને હસવું આવે લાફ્ટર શો આપણે જોતા હોય એવી રીતે બટ વાઇલ ઇટ વોઝ સિંગિંગ અ સોંગ વાઇલ એટલે જ્યારે કે ભાઈ એક વખત શું થયું કે એ સ્ટેજ ઉપર ઊભો ઊભો સિંગિંગ અ સોંગ એટલે કે ગીત ગાતો હતો અને અ બિગર કેમ ઇન ટુ અ ઇનટુ ધ થિયેટર કે એ જ્યારે ગીત ગાતો ગાતો પોતાનું આમ પરફોર્મન્સ આપતો હતો ને ત્યારે એક બિગર એટલે કે એનાથી મોટો કૂતરો છે એ દોડતો દોડતો શું કરે છે કે ઇનટુ અ થિયેટર એટલે કે દોડતો દોડતો થિયેટરમાં આવી જાય છે સ્ટોપડ એમ કે ઊભો રહીએ છે લિસન ફોર અ ફ્યુ મોમેન્ટ્સ એટલે કે ઊભો રહીએ છીએ અને લિસન એટલે સાંભળે છે ફોર અ ફ્યુ મુમેન્ટ એટલે કે થોડીક વાર સુધી એનું પરફોર્મન્સ જે ચાલે છે એને સાંભળે છે ઊભો ઊભો એન્ડ ધેન રેનઅપ એન્ડ જમ્પ ઓન ધ ડોગ સ્મોલ ટોકિંગ ડોગ અને એમ કે છે કે પછી દોડતો દોડતો શું કરે છે રેનઅપ એટલે દોડે છે અને જમ્પ એટલે કૂદકો લગાવે છે કોની ઉપર તો ઓલો જે નાનો કૂતરો પરફોર્મન્સ આપે છે ને એની ઉપર એ કૂદકો મારીને એને રોકે છે અને શું કરે છે જો એન્ડ કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ એટલે કે એને લઈને અહીં ક્યાં વયો જાય છે તો સ્ટેજની બારોબાર નીકળી જાય છે અને લઈને કે હાલ તો તું બહાર નીકળતો હોયથી બરાબર એ રીતે પછી જો શું થાય છે હવે કે એ જેઓ એને લઈને અહીંયાથી નીકળી જાય છે જસ્ટ એઝ ધ ટુ એનિમલ્સ વેર disappeared behind the curtains એટ the સાઈડ ઓફ ધ સ્ટેજ અને બે એનિમલ એટલે કે આ બે કૂતરા છે નાનો અને મોટો એ બે શું કરે છે કે ભાઈ થોડીક વારમાં તો ડિસપિયર્ડ એટલે કે અદ્રશ્ય થઈ જાય છે ક્યાં તો કરટન્સ એટલે કે પડદાની પાછળ સંતાઈ જાય છે ધ સ્મોલ ટોકિંગ ડોગ ane અને થોડીક વાર જેવી પાંચ મિનિટ સાત મિનિટ થાય છે એવો એક નાનો કૂતરો છે બરાબર એ ત્યાંથી પાછો આવે છે અને આવીને સ્ટેજ ઉપર શું બોલે છે જુ કે આઈ એમ સોરી અબાઉટ ધીઝ એવરીબડી કે ભાઈ મારા ચાલુ પરફોર્મન્સમાં આવું બધું થયું છે એના માટે હું દિલગીર છું આઈ એમ સોરી ધીઝ ઇઝ માય મધર હવે જોઈશું શું છે કે આ તો મારી માતા હતી કે જે મને આમ તરાપ મારીને લઈ ગઈ સ્ટેજની બહાર સી ડઝન્ટ વોન્ટ મી ટુ બી એન એક્ટર એમ કે છે કે મારી માતા છે ને એની બિલકુલ એવી ઈચ્છા નથી કે હું શું બનું તો હું એક આમ એક્ટર બનું એમ પણ એની શું ઈચ્છા છે તો જો સી વોન્ટ્સ મી ટુ બીકમ અ ડોક્ટર એમ કે છે કે એની મારી માતાની એવી ઈચ્છા છે કે હું એક ડૉક્ટર બનું એટલે એ મને જ્યારે જ્યારે પણ સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવા માટે હું જ્યારે જાઉં છું ત્યારે હર વખતે શું કરે છે તો આવું કરે છે જ્યારે પરફોર્મન્સ કરું છું ત્યારે મને અહીંયાથી ઉપાડીને લઈ જાય છે બરાબર અને થોડીક વારમાં પાછું માતા અને દીકરા વચ્ચે સરખું સમાધાન થઈ જાય છે વળી પાછો હું પરફોર્મન્સ કરવા લાગું છું બરાબર એટલે ચોક્સ છે આ ચાલો નેક્સ્ટ બીજો જોક્સ તમને આપેલો છે મિસ્ટર જોન્સ નામના વ્યક્તિ છે તો જુઓ મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ ઓન માઉન્ટેન્સ ફોન્ડ ઓફ એટલે કે ના શોખીન હોવ કે મિસ્ટર જોન્સ છે ને એ ફોન્ડ ઓફ એટલે કે શોખીન છે કે ના તો માઉન્ટેન એટલે કે પર્વત બરાબર અને માઉન્ટેનર્સ એટલે કે પર્વતારોહણ એટલે મિસ્ટર જોન્સ છે ને એને પર્વતારોહણ કરવું બહુ ગમે છે મતલબ કે પર્વતો ખેડવા પર્વતો ઉપર ચડવું તમને જો અહીંયા ચિત્ર બતાવેલું છે બરાબર કે ભાઈ મિસ્ટર જોન્સ છે એ કેવી રીતે ચડે છે એની જોડે એક વ્યક્તિ પણ છે સો વન યર વેન્ટ ટુ સ્વિટરલેન્ડ ફોર હિઝ હોલિડેઝ હવે એક વરસ એવું થાય છે કે ભાઈ મિસ્ટર જોન્સને એમ થાય છે કે હું મારી રજાઓ હોલિડેઝ રજાઓ ગાળવા માટે ક્યાં જાઉં તો હું સ્વિટરલેન્ડમાં જાઉં હી વોઝ ક્લાઇમ્બિંગ અ પિક વિથ હીઝ ગાઈડ ઈ એ કે પિક એટલે કે પર્વતની ટોચ કાઉસમાં જો તમને અહીં આપ્યું છે હિલ બરાબર એટલે કે પર્વત હવે એ મિસ્ટર જોન્સ નક્કી કરે છે કે ભાઈ હું મારી સાથે એક ગાઈડને પણ ભેગો લઈ જઈશ ગાઈડ એટલે કે ભોમિયો ભોમ્યો એટલે કે એ જે જગ્યા છે એના વિશે એને બધી ખબર હોય કે જેથી કરીને આપણે ભૂલા ન પડી જાય એટલે એમ કે છે કે ભાઈ આ શિખરને સર કરવા માટે હું એક ગાઈડને મારી સાથે લઈશ બી કેરફુલ હિયર ધ ગાઈડ સેઇડ હવે બે જણા જ્યારે પર્વત ચડતા હોય છે ત્યારે ઓલો ગાઈડ એને કહે છે કે બી કેરફુલ હિયર અહીંયા તમે પર્વત ચડવામાં ધ્યાન રાખજો યુ કેન ઇઝીલી ફોલ એન્ડ ઇફ યુ ડુ અને એમ કે છે કે યુ કેન ઇઝીલી ફોલ એટલે કે તમે જો ધ્યાન નહીં રાખો ને તો તમે ઇઝીલી એટલે આમ સરળતાથી નીચે પડી જશો મતલબ કે પછી તમને કોઈ બચાવી શકશે નહીં એન્ડ ઇફ યુ ડુ અને જો તમે પડશો એવી રીતે યુ વીલ ફોલ સ્ટ્રેઇટ ડાઉન અ વેરી લોંગ વે અને પડશો એટલે કેવા પડશો તો ફોલ સ્ટ્રેઇટ ડાઉન એટલે કે સીધે સીધા નીચે જ પોચશો વચ્ચે કંઈ તમે તમારી લાઈફને સેવિંગ કરી શકો એવું કંઈ મળી શકશે નહીં બટ હી કન્ટિન્યુડ ક્લેમ ક્લેમલી એટલે કે એનું બોલવાનું એ કન્ટિન્યુ કરે છે કે ભાઈ જો તમે અહીંયાથી નીચે પડો બરાબર તો મારી વાત હજી આગળ એક શાંતિથી સાંભળજો તો ઓલા મિસ્ટર જોન્સ છે એ તો વિચારમાં પડી ગયા કઈ શાંતિથી વાત સાંભળવાની કહે છે કામલી એટલે કે શાંતિથી સાંભળવું બરાબર કન્ટિન્યુ ક્લા કામલી કામ કામ એટલે કે શાંતિ સી એ એલ એમ ઇફ યુ ડૂ ફોલ હિયર ડોન્ટ ફર્ગેટ ટુ લુક ટુ ધ રાઈટ વાઇલ યુ આર ગોઈંગ ડાઉન એમ કે છે કે ભાઈ જ્યારે તમે નીચે પડતા હોય ને ત્યારે જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં શું કામ તો શું કહે છે કે દેર ઇઝ અ ક્વાટ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટિફુલ વ્યૂ દેઆર અને એમ કે છે કે તમે જમણી બાજુ ગાઈડનું કામ શું હોય કે આપણને ગાઈડન્સ આપે ને કે ભાઈ અહીંયાથી આ વ્યૂ કેવો સરસ લાગે છે જુઓ અહીંયા તમે ફોટો પાડી શકો આમ તેમ એટલે ગાઈડ એમ કે છે કે જ્યારે તમે નીચે પડતા હોય ત્યારે તમે રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં કારણ કે ત્યાંથી તમને આ વ્યૂ છે એ કેવો દેખાશે તો બહુ સરસ મજાનો દેખાશે આ હિલનો મચ મોર બ્યુટિફુલ ધેન ધ વન યુ કેન સી ફ્રોમ હિયર અને એમ કે છે કે તમે અહીંયા ઉપરથી જોશો એના કરતાં તમે નીચે પડતાં પડતાં જો તમે રાઈટ સાઈડ જોશો ને તો એ વ્યૂ છે એ મોર બ્યુટિફુલ એટલે કે ઉપર કરતાં પણ અહીંયા પડો છો ત્યારે જોશો તો બહુ સરસ દેખાશે વ્યૂ પણ હવે જ્યારે કોઈ વ્યક્તિ ઉપરથી નીચે પડતું હોય ત્યારે વ્યૂ જોવાનું કોઈને યાદ આવે નહીં બરાબર એટલે આ એક જોક્સ સપાટ છે બરાબર ચાલો એના પછીનો જોક્સ તમને આપ્યો છે કે લાલ નામના વ્યક્તિ છે કે લાલ કુડ નોટ રીડ ઓર રાઈટ કે લાલ નામના જે વ્યક્તિ છે ને એ લખી અથવા તો વાંચી શકતા નથી બરાબર એટલે કે એજ્યુકેશન લીધેલું નથી વન્સ હી રિસિવડ અ લેટર એક દિવસ એને કોકનો પત્ર આવે છે હી રન ટુ ખાનસ હાઉસ એનો એક મિત્ર છે ખાન અને એ પત્ર લઈને ક્યાં જાય છે તો ખાનસ હાઉસ એટલે કે ખાનના ઘરે જાય છે વિથ ધ લેટર ઇન હિઝ હેન્ડ અને પોતાના હાથમાં લેટરને

બરાબર અને માણસો બેઠા હોય એટલે એમ કે છે કે એ પોતાના બેડ ઉપર એટલે કે ખાટલો ઢાળી અને કોર્ટયાર્ડમાં ફળિયામાં બેઠેલો હતો જ્યારે મિસ્ટર લાલ છે અહીંયા પહોંચ્યા હવે જો લાલ શું કહે છે કે લાલ શેડ વીલ યુ રીડ આઉટ હી હીઝ લેટર ટુ મી પ્લીઝ ત્યાં હિઝનો આવે ધીઝ આવે બરાબર અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે તમે મહેરબાની કરીને મને આ પત્ર વાંચી આપશો કે આ પત્રમાં શું છે ખાન સેડ વુ ઇઝ ઇટ ફ્રોમ ખાન પૂછે છે કે કોને તમને આ પત્ર લખીને મોકલ્યો છે લાલ સેડ આઈ ડોન્ટ નો લાલ કહે છે કે મને નથી ખબર કોણે પત્ર મૂક્યો છે ધ પોસ્ટમેન હેઝ જસ્ટ ગીવ ઇટ ટુ મી એમ કહે છે કે ઓલો જે પોસ્ટમેન છે ઈ જસ્ટ ગીવ ઇટ ટુ મી હજી હમણાં જ મને આપીને ગયો છે અહીંયાથી પ્લીઝ ઓપન ઇટ એન્ડ રીડ ઇટ એમ કહે છે કે મહેરબાની કરીને તમે આ પત્રને ખોલો અને મને વાંચી દો ખાન ઓપન ધ લેટર એન્ડ રીડ આઉટ ટુ ઓર થ્રી લાઇન્સ ખાન છે એ પત્રને ખોલે છે અને બે ત્રણ લીટી હજી તો વાંચવાની શરૂઆત કરે છે લાલ સેડ અને હજી તો વાંચવાનું ચાલુ કરે છે ને એવું લાલ તરત તરત જ બોલે છે કે ઓ પ્લીઝ સ્ટોપ એમ કે જ્યારે મહેરબાની કરીને હવે તું બોલવાનું બંધ કરી દે ડોન્ટ રીડ ઇટ એમ કે છે કે ન વાંચતો હવે ઇટ્સ અ સિક્રેટ ફ્રોમ માય ફ્રેન્ડ એમ કે છે આ મારા મિત્ર એક સિક્રેટ વાત લખીને આમાં તો મોકલી છે જો તું આને મોટેથી વાંચીશ તો તો તને પણ વાતની ખબર પડી જશે આઈ ડોન્ટ વોન્ટ એની વન ટુ રીડ ઇટ એમ કે છે કે મારી એવી ઈચ્છા નથી કે કોઈ વ્યક્તિ આ વાત તમારા બે વચ્ચેની સિક્રેટ વાત છે એ વાંચે ખાન શેડ હવે ખાન કે છે ડોન્ટ વરી લાલ ખાન કે છે કે તું ચિંતા ન કર લાલ આઈ વિલ પુટ માય ફિંગર્સ ઇન માય ઇયર્સ એમ કહે છે કે હું વાંચતાં વાંચતાં મારી આંગળી છે ને એ મારા કાનમાં રાખી દઉં છું એન્ડ ધેન રીડ આઉટ યોર લેટર ટુ યુ અને એમ કહે છે કે ભાઈ હું આ લેટર તારા માટે વાંચી દઉં છું બરાબર કાનમાં મારી આંગળી જ રાખી દઉં છું એટલે મને સંભળાય નહીં યુ વીલ હિયર ધ વર્ડ્સ બટ આઈ વોન્ટ હિયર ધેમ એમ કહે છે કે મારા કાનમાં આંગળી હોય એટલે હવે હું તો એને સાંભળી નહીં શકું પણ તું સાંભળી શકીશ બરાબર લાલ સેટ દેટ્સ ફાઈન યુ આર અ મેન એમ કહે છે વાહ એ વાત તો બહુ સરસ તું તો બહુ સાણો માણસ છે બહુ ડાયો માણસ છે પ્લીઝ પુટ યોર ફિંગર્સ ઇન ટુ યોર ઇયર્સ એન્ડ રીડ આઉટ ધ લેટર ટુ મી એમ કહે છે કે પ્લીઝ તારા કાનમાં તું તારી આંગળીઓ રાખી દે અને મારા માટે તું આ પત્ર વાંચી દે બોલો છે ને લાલ ખબર નથી પડતી કે ભાઈ કાનમાં આંગળીઓ રાખે તો એ વાંચે છે એટલે ને વાતની તો ખબર પડી જ જશે ખાનને બરાબર પણ ખાન છે એ કેવો છે તો હોશિયાર માણસ છે લાલ છે એ મગજ ચલાવતો નથી મિત્રો તમારે એક્ઝામમાં બ્લેકબકના પેરેગ્રાફ અને ક્વેશ્ચન આન્સર આવે છે આપણે હમણાં જ જોઈ જ લીધું બરાબર ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામમાં તો પ્લીઝ બ્લેકબક છે એ તમારે વાંચવી સમજવી એના વિડીયો જોવા બહુ જરૂરી છે અને ટેન્થમાં પણ તમારે આ કામ લાગવાનું છે ટેન્થમાં એકથી વીસ યુનિટ તમારે કરવાના આવશે મિત્રો અને અત્યારે આપણે ધોરણ નવમાં જ એકથી દસ યુનિટ ભણી લેવાના છે બાકીના દસ યુનિટ તમે ધોરણ દસમાં ભણશો તો પ્લીઝ તમે વિડીયો બકના પણ જોતા રહેજો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ પૂછી શકો છો મને આપણી સ્કૂલની એપ્લિકેશનમાં અને કંઈ પણ સ્ટડીને રિલેટેડ કામ હોય તો તમે આપણી કમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો હું ચોક્કસ તમને જવાબ આપીશ આના પછી મિત્રો આપણે એક સરસ મજાની સ્ટોરી આપેલી છે અને સ્ટોરી છે એ બહુ હવે આ વાર્તા છે હવે જોક્સ નથી બરાબર પહેલાં ત્રણ આપણે જોક્સ જોયા હવે આપણે વાર્તા જોવાની છે વાર્તા છે કે અ વેરિયર બરાબર વેરિયર તમે અહીંયા જોઈ શકો છો કે વેરિયર એટલે એક યોદ્ધા યોદ્ધા એટલે કે બહુ બળવાન બહુ એવો માણસ કે જે એકદમ સ્ટ્રોંગ છે બરાબર અ વેરિયર કિલ્ડ હિઝ માસ્ટર વેરિયરે શું કર્યું કે એક વખત એને પોતાના માસ્ટર એટલે કે પોતાનો જે માલિક છે એને મારી નાખો હી રિપેન્ટેડ ઇમિડિયેટલી રિપેન્ટેડ એટલે પસ્તાવો થાવો દિલમાં મનમાં એને એમ થયું કે ભાઈ આ તો કામ મારાથી કેવું થઈ ગયું છે તો ખોટું થઈ ગયું છે અને ઇમિડિયેટલી એટલે એને તરતને તરત પસ્તાવો થવા લાગે છે બટ ધ વોઝ ડન ડીડ ડી ડબલ ઇ ડીડ એટલે કે આપણા કર્મો આપણે જે કર્મો કરી છે એ પણ એમ કે છે કે જે કર્મ એનાથી બની ગયું ખરાબ બરાબર વોઝ ડન એટલે કે થઈ ગયું છે હવે એ વાતમાં કોઈ ફેરફાર થવાનો નથી એન્ડ હી ન્યૂ દેટ ઇફ હી વોઝ કોટ હી વુડ બી પુટ ટુ ડેથ અને એને એ વાતની પણ ખબર હતી કે જો પકડાઈ જશે બરાબર તો એને આ મૃત્યુ દંડ એને પણ મળશે કારણ કે એને કોઈ વ્યક્તિને મારી નાખ્યું છે પુટ ટુ દેટ એટલે કે મૃત્યુદંડ મળવો સો હી રન હવે એટલે આ યોદ્ધા છે એ શું કરે છે તો એ જગ્યાએથી ભાગી નીકળે છે ભાગી જાય છે ત્યાંથી હી રીચડ અ રિમોટ વિલેજ અને એવી જગ્યાએ ભાગે છે એવા ગામમાં ભાગે છે રીચ એટલે પહોંચી જાય છે રિમોટ એટલે એવું ગામ કે જે બહુ અંદર અંદર આવેલું હોય દુનિયાથી બહુ દૂર હોય એમ મતલબ કે કોઈ જલ્દીથી આપણને જગ્યા ન મળી શકે એવી જગ્યા હોય ને કહેવાય રિમોટ એરિયા તો એવી જગ્યાએ જઈને પહોંચી જાય છે ધેટ વોઝ સેપરેટેડ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ બાય અ માઉન્ટેન સેપરેટેડ એટલે અલગ પડી જવું રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એટલે કે આખી દુનિયાથી ફ્રોમ ધ માઉન્ટેન વર્લ્ડ બાય અ માઉન્ટેન એટલે કે પર્વતના લીધે કે ભાઈ એક બહુ મોટો એવો પર્વત આવતો હતો રસ્તામાં એ આખો પર્વતને તમે ચડો અને ઓલી બાજુ જાઓ તો ત્યાં શું આવતું હતું તો આ ગામ આવતું હતું અને એ ગામમાં આ જે યોદ્ધો છે બરાબર આ વોરિયર છે ત્યાં જઈને પહોંચી જાય છે ધ મર્ડર ડિસાઇડ ટુ રિપેન્ટ ફોર હિઝ સીન સીન એટલે પાપ એન સીન બરાબર યાદ રાખતા જાજો કે ભાઈ આ જે મર્ડરર છે એટલે કે જે આ વ્યક્તિ છે કે જેને પહેલાં એના માલિકનું ખૂન કરી નાખેલું છે એને શું થયું કે ભાઈ મારે હવે મેં જે આ પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત મારે કંઈક કરવું પડશે હવે એ પ્રાયશ્ચિત કરવા માટે શું કરે છે તો ફોર હીઝ સીન બાય સિંગલ હેન્ડલી કટિંગ અ રોડ સિંગલ હેન્ડલી એટલે કે એકલા હાથે કામ કરવું કટિંગ અ રોડ એટલે કે રોડ બનાવો કેમાંથી ધ થ્રુ ધ માઉન્ટેન એટલે કે પર્વતમાં એને આખો પર્વત છે એવડો મોટો એમાં નીચેથી ખોદકામ ચાલુ કર્યું અને એને ત્યાં સુધી ખોદકામ કર્યું કે ત્યાં રોડ ન બની જાય વચ્ચે આપણે ટનલ આવે છે ને આપણે ઘણીવાર ટ્રેનમાં જાય તો જોઈ છે કે આમ મોટો એવો પર્વતને ટેકરી હોય ને એમાં વચ્ચેથી રસ્તો જતો હોય એમ અંધારું થઈ જાય અચાનક તેવી એને વિચાર્યું કે હું એવો રોડ બનાવું એવી ટનલ બનાવું કે જેથી કરીને ઓલા ગામના લોકો છે એ આ બાજુ બીજા દુનિયાના બીજા લોકો સાથે સંપર્કમાં આવી શકે એમ એટલે હું એવું કંઈક સારું કામ કરું એકલા હાથે કે જેથી કરીને મારા પાપનું પ્રાયશ્ચિત પણ થઈ જાય વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એટલે કે એ ગામના લોકો છે એ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એટલે કે દુનિયાના બીજા લોકોને પણ મળી શકે એટલે એને રસ્તો છે એ ખોદવાનું પોતાનું કામ ચાલુ કરી દીધું

અને ચાર વર્ષના અંતે એવડો મોટો પર્વત છે એટલે એટલું જલ્દી તો કામ ન થાય અને એ પણ એકલા હાથે કરવાનું છે એટલે ચાર વર્ષના અંતે શું થાય છે તો અડધા પર્વત સુધી પહોંચી જાય છે રસ્તો બનાવવામાં વન મોર્નિંગ વેન હી વોઝ હે હાર્ડ એટ વર્ક ઇન ધ ટનલ અને એક દિવસ સવારે એ પાછો સવારે ઉઠીને ટનલમાં હાર્ડવર્ક એટલે કે પોતાનું સખત જે કાર્ય કરે છે રસ્તો ખોદવાનું ને પર્વત ખોદવાનું નહીં ટનલ બનાવવાનું તો એ કામ કરવા માટે લાગી જાય છે અને એ જ્યારે કામ કરતો હોય છે ત્યારે શું થાય છે તો યંગ મેન કોલ્ડ આઉટ ટુ હિમ ટુ કમ આઉટ અને એ ટનલની બહાર એક યંગ મેન એક યુવાન એવો માણસ આવીને ઊભો રહીએ છે અને એ માણસ શું કહે છે કે ભાઈ તું અહીંયાથી બહાર નીકળ મારે તારું કામ છે કોલ્ડ એટલે કે બોલાવે છે કમ આઉટ એટલે કે બહાર બોલાવે છે હી વોઝ ધ સન ઓફ ધ મેન વુ વોઝ મર્ડર્ડ અને આ જે યંગ મેન હતો એ કોણ હતો કે જે મર્ડર્ડ એટલે કે જે માણસ મરી ગયો જે માલિક મરી ગયો એ માલિકનો આ સન હતો એટલે કે એનો પુત્ર હતો અને એ આને ગોતતો ગોતતો અહીંયા પહોંચ્યો હતો કે ભાઈ મારા પિતાને કોને મારી નાખ્યા છે બરાબર એને ખબર હતી એટલે એને આને ગોતી લીધો હી વોન્ટેડ રિવેન્જ રિવેન્જ એટલે બદલો લેવો કે ભાઈ ઓલો યુવાન માણસ હતો એ બદલો લેવા અહીંયા આવ્યો હતો કે ભાઈ તે મારા પિતાને મારી નાખ્યા છે તો હું પણ તને હવે મારી નાખીશ એને બદલો લેવો કહેવાય ઇંગ્લિશમાં કહેવાય રિવેન્જ આઈ ડિઝર્વ ટુ ડાય હવે ઓલો માણસ છે જે વોરિયર બરાબર જે યોદ્ધો છે એને તો એક્સેપ્ટ કરી લીધી ને સીધી વાતને જ કે ભાઈ આઈ ડિઝર્વ ટુ ડાય હું હું છે એ મતલબ શિક્ષા પામવા માટે પનિશમેન્ટ માટે ડિઝર્વ એટલે કે રેડી છું હું એને જ યોગ્ય છું સેટ ધ ફોર્મર વોરિયર પેલો યોદ્ધા બોલે છે કિલ મી બાય ઓલ મીન્સ બટ વેઇટ અંટિલ આઈ હેવ કમ્પ્લીટ ધીઝ ટનલ એમ કે છે કે ભાઈ તું મને મારવો હોય બરાબર તો તું મને મારી નાખ બરાબર મને કંઈ વાંધો નથી પણ મારું એક આ કામ છે જે મેં હાથમાં લીધું છે કયું કામ કે આ ટનલ બનાવવાનું કે ભાઈ આ જે ગામ છે આખું વિલેજ એ દુનિયાથી સૌ જુદું છે આ પર્વતના લીધે તો આ પર્વત છે એમાં હું ટનલ બનાવવાનું કામ કરું છું બસ આ ટનલ આખી બની જશે રસ્તો બની જશે પછી તું મને મારી નાખજે પછી મને કોઈ પણ વાંધો નથી હવે જો પેલો યંગ મેન શું કરે છે કે ધ યંગ મેન અગ્રીડ ટુ વેઇટ ઓલા માણસને કંઈ વાંધો નથી એમ કે છે કે હું તારી વાત સાથે સહેમત છું અગ્રી છું કે ભાઈ તું આટલા બધા લોકોનું સારું વિચારે છે તો તું તારું કામ કરી લે બરાબર પછી હું તને મારી નાખીશ હી વોચડ ફેસિનેટેડ એઝ ડે આફ્ટર ડે ફેસિનેટેડ એટલે કે આમ આશ્ચર્યજનક રીતે જુઓ કે ભાઈ ઓલો માણસ દિવસ રાત આટલી બધી મહેનત કરે છે અને ઓલો અહીંયા બેઠો બેઠો જોયા રાખે છે કે આને આટલી બધી આ મહેનત કરી રાખે છે ડે બાય ડે બરાબર ડે આફ્ટર ડે એટલે કે એક દિવસ પછી બીજો દિવસ પછી ત્રીજો દિવસ અને આટલા વરસથી કામ કરે છે છતાં પણ થાયકો નથી આવું બધું બેઠો બેઠો જોવે છે કે ધ વોરિયર લેબર્ટ એટ અ સ્વિમિંગ સ્વિમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક ઇમ્પોસિબલ એટલે કે જે આ એને એવું અઘરું કામ હાથમાં લીધું છે પર્વતમાંથી રસ્તો બનાવો કે જાણે બીજા માટે તો ઇમ્પોસિબલ જ છે આવું એકલા હાથે કામ કરવું એમ પણ આ વ્યક્તિ એકલા હાથે કામ કરે છે અને થાકતો પણ નથી આવું એ બે ચાર પાંચ દિવસ ત્યાં બેઠો બેઠો જોવે છે ઓલા વ્યક્તિને કામ કરતો ધ યંગ મેન બિગન ટુ ડેવલપ રિસ્પેક્ટ ફોર હિઝ એનિમિસ ડિટર્મિનેશન અને ઓલો હતો તો એનો એનિમી એનિમી એટલે કે દુશ્મન પણ ઓલો યંગ મેન છે ને એને દિવસે દિવસે એને જોયા રાખે છે આટલી મહેનત કરતાં કરતાં એટલે ઓલો જે માણસ છે ને યંગ મેન એને શું થાય છે કે એની ઉપર એને બહુ આમ રિસ્પેક્ટ આવે છે કે ભાઈ આ છે તો મારો દુશ્મન પણ આ આટલું સારું કામ કરે છે તો મને તો એના પ્રત્યે મતલબ એને મનમાં ને મનમાં એના પ્રત્યે માન જાગી ઉઠે છે અને એ માન જે એને થાય છે એના લીધે જો શું કરે છે એ કે ભાઈ ઇવેન્ચ્યુઅલી હી ફાઉન્ડ હિમ સેલ્ફ હેલ્પિંગ ધ મેન અને થોડા દિવસ એને આમનમ કાર્યરત જોઈ અને એ વિચારે છે કે ભાઈ ચલો ઓલા માણસને કહે છે કે હું પણ તમને હવે મદદ કરવા માગું છું જો શું કહે છે કે ડિગિંગ સાઈડ બાય સાઈડ વિથ હિમ એન્ડ કેરિંગ આઉટ ધ સ્ટોન ડીગ ડીઆઈજી ડીગ એટલે ખોદવું ડિગિંગ એટલે કે ખોદવાનું કામ કરું સાઈડ બાય સાઈડ એટલે કે બીજી બાજુથી એમ કે છે ઓલો યંગ મેન કે ભાઈ તમે પહેલી બાજુથી પર્વતને ખોદો છો હું સામેની બાજુથી ખોદવાનું ચાલુ કરું મારી પણ એવી ઈચ્છા છે કે હું તમને થોડી હેલ્પ કરી દવા કામમાં તમે એકલા હાથે આટલું કામ કરો છો તો જેથી કરીને આપણે કામ પણ ઇઝીલી જલ્દી થઈ જાય અને કેરિંગ આઉટ ધ સ્ટોન અને અહીંયાથી જે કંઈ પણ પથ્થર પણ જે નીકળશે બરાબર એ પણ હું ઊંચકીને પહેલી બાજુ નાખી દઈશ સ્ટોન એટલે પથ્થર અને કેરિંગ આઉટ એટલે કે ઉપાડીને ફેંકી દેવા અથવા મૂકી દેવા યર્સ પાસ્ટ એન્ડ ધેન વન ડે ધ ટુ મેન બ્રોક થ્રુ ટુ ધ અધર સાઈડ યર્સ પાસ્ટ એટલે કે આ જ રીતે વર્ષો વીતી ગયા અને એક દિવસ આ બંને માણસોએ બીજી બાજુ સુધી આખી ટનલ છે એ ખોદી લીધી એક બાજુથી બીજી બાજુ એટલે કે હવે સરસ મજાનો ગામ લોકો માટે શું બની ગયો છે તો રસ્તો બની ગયો છે અધર સાઈડ એટલે બીજી બાજુ જવા માટેનો ધ માઉન્ટેન વોઝ કોનક્યુર્ડ એટ લાસ્ટ અને અંતે શું થયું છે તો માઉન્ટેન એટલે કે પર્વત ઉપર કોનક્યોર્ડ એટલે કે વિજય મેળવી લીધો છે એટ લાસ્ટ એટલે કે અંતે આ બંને યુવાનોએ પર્વત ઉપર વિજય મેળવ્યો મતલબ કે પર્વતમાંથી ટનલને બનાવી લીધી એન્ડ ધ સેન્ચ્યુરીઝ ઓલ્ડ આઇસોલેટેડ ઓફ ધ વિલેજ સેન્ચ્યુરીઝ એટલે કે વર્ષોથી આઇસોલેટેડ એટલે કે વિખૂટું પડેલું છૂટું પડેલું વિલેજ એટલે કે ગામ એનો જે આ છૂટું પડવાનો સમય હતો એ હવે એન્ડેડ એટલે કે પૂરો થઈ ગયો છે મતલબ કે એ દુનિયાની સાથે શું થઈ ગયા છે તો જોડાઈ ગયા છે હવેથી આ ગામના લોકો છે એ પણ બહાર નીકળી અને બીજા લોકો સાથે રહી શકશે નાવ આઈ એમ રેડી ટુ ડાય અને હવે અહીંયા જ્યારે વાત પૂરી થાય છે બધું કામ પૂરું થાય છે એટલે પેલો જે વોરિયર છે એ પહેલાં યંગ મેનને કહે છે કે આઈ એમ રેડી ટુ ડાય હવે તું મને મારી શકે છે મારું જે પાપ કરેલું હતું બરાબર એનું પ્રાયશ્ચિત કરવાનું મેં નિશ્ચય કર્યો હતો અને એના માટે મારે આ ગામ લોકો માટે કંઈક સારું કરવું હતું તો મારું કામ હવે પૂરું થઈ ગયું છે તો તું મને મારી નાખતો હવે મને કોઈ વાતનો અફસોસ નથી નીલિંગ બિફોર ધ યંગ મેન ની એટલે કે ઘૂંટણ અને નીલિંગ એટલે ઘૂંટણીએ પડી જવું ને આપણે કોઈની માફી માંગીએ એ રીતે એટલે પેલો માણસ છે એ ઓલા યંગ મેનની સામે ઘૂંટણીએ પડી જાય છે અને કહે છે કે ભાઈ ક્લેવ માય હેડ ઇન ટુ ક્લેવ એટલે કે આમ ધડથી અલગ કરી નાખું ઇન ટુ એટલે કે બે ભાગમાં એમ કે છે કે મારું હેડ છે મારું માથું છે અને તું આ તલવારથી ઉડાડી દે બરાબર અને તું મને મારી નાખ અને મારા શરીરને બે ભાગમાં વિભાજિત કરી નાખ ધ યુથ રેઇઝ્ડ હીઝ સ્વોર્ડ અને જે ઓલો યુવાન માણસ છે એને રેઇઝડ એટલે કે ઊંચકે છે હિઝ સ્વોડ એટલે કે એની તલવાર બરાબર અને એની એક પૂરેપૂરું એને એમ ગુસ્સો હતો બરાબર એટલે કે રેઇઝ એટલે ઊંચકવી એટલે એને પોતાની તલવારને ઊંચકી જ લીધી હતી ઓલા માણસને મારવા માટે સો ધેટ હિઝ ફાધર્સ ડેથ કુડ બી અવેન્જ્ડ કે જેથી કરીને એના પિતાનું જે મૃત્યુ છે એનો બદલો એ એવેન્જ એટલે કે બદલો લઈ લેવો કે એના પિતાને એને જે મારી ખાતા બરાબર એનો બદલો છે એને લઈ શકે એના માટે એને તલવારને ઊંચી પણ કરી લીધી હતી પેલા માણસને મારવા માટે બટ હી કુડ નોટ બ્રિંગ હિમ સેલ્ફ ટુ ડૂ ઇટ પેલા માણસે તલવાર તો ઊંચી કરી યુવાને પણ એ સામે ઓલો જે વોરિયર હતો યોદ્ધા એને મારી સૈકો નહીં એનો હાથ ઊંચો થયો પણ એનો હાથ મતલબ ચાઈલો નહીં કે એ માણસને એને મારવો કેમ અને એને શું કર્યું તો સ્લોલી હી લવડ હિઝ સ્વોડ યાદ રાખજો મિત્રો સ્વોડ એટલે તલવાર અને સ્લોલી એટલે ધીમેથી અને એને ધીમેથી પોતાની તલવાર છે એ નીચે પાછી મૂકી દીધી યુ આર અ મર્ડરર હી સેડ પેલો યંગ મેન બોલે છે કે તું કોણ છે તો મર્ડરર છે તું ખૂની તો છે જ પણ બટ આઈ હેવ લર્ન્ડ મચ ફ્રોમ યુ ઇન ધીઝ લાસ્ટ ફ્યુ યર્સ એમ કે છે કે પણ છેલ્લા કેટલાક વર્ષોથી હું તારી સાથે જે કામ કરું છું બરાબર એમાં મેં તારી પાસેથી ઘણું બધું શીખી લીધું છે હાઉ કેન આઈ કિલ માય ટીચર અને આપણે જેની પાસેથી શીખીએ એ આપણા શું થાય તો ટીચર આપણા શિક્ષક થાય બરાબર તો શિક્ષકને એટલે કે ગુરુને આપણે મારી શકીએ નહીં એટલે પેલો યંગ મેન કહે છે કે ભાઈ તારી પાસેથી મેં જે કાંઈ પણ આટલા વર્ષોમાં શીખું એના માટે તું મારો એક શિક્ષક બની ગયો છે અને હાઉ કેન આઈ કિલ માય ટીચર અને હું મારા શિક્ષકને કઈ રીતે મારી શકું એન્ડ હી પુટ હીઝ વર્લ્ડ બેક એન્ડ વોકડ અવે અને એને પોતાની તલવાર છે એ નીચે મૂકી અને વોકડ અવે એટલે આવી રીતે આગળ ચાલતો થઈ જાય છે પોતાના રસ્તા ઉપર અને ઓલો પેલો માણસ છે એ હવે પોતે આ ગામમાં રહી જાય છે મિત્રો બહુ સરસ મજાની વાર્તા હતી આમાંથી આપણે ઘણું બધું શીખવા પણ મળ્યું છે કે આપણે કોઈ પણ કાર્ય કરી લઈએ તો એનો પસ્તાવો થાય તો એના માટે પણ એવું કાર્ય કરવાનું કે જેથી કરીને લોકોને બીજાને ફાયદો થાય બરાબર છે મિત્રો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો આપણે બ્લેકબકના યુનિટમાં જ હવે થોડોક ટાઈમ કન્ટિન્યુ કરશું બે ત્રણ વિડીયોઝ પછી આપણે ઈમેલ અને એસેની પણ શરૂઆત કરી દઈશું મિત્રો હજી ગ્રામરમાં પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ બાકી છે આખી તો વિડીયો જોતા રહેજો અને ઘરે રહીને ભણતા રહેજો તમે તમારી બ્લેકબક હજી ન લીધી હોય તો એ પણ લઈ લેવી કે જેથી કરીને યુનિટમાં તમને ખ્યાલ પડે કે કયા કયા યુનિટ છે તમારે એ જ બ્લેકબક આવતા વર્ષે પણ કામ આવવાની જ છે બરાબર છે મિત્રો ચાલો બાય બાય એન્ડ ટેક કેર